મકરપુરા સરદાર પટેલ હોસ્પિટલના ડોક્ટરને સારવાર દરમિયાન નિષ્કાળજી દાખવવા બદલ રાષ્ટ્રીય ગ્રાહક કમિશન દ્વારા લપડાક પડી હતી. કારેલીબાગમાં રહેતા હિરુભાઈ નગીનદાસ શેઠ, જેઓ લેબર કન્સલ્ટન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિરુભાઈ શેઠ હર્નિયાના રોગથી પીડાતા હોય મકરપુરા સરદાર પટેલ હોસ્પિટલ ડોક્ટર રશીદ પટેલને મળીને ભરતી થયા હતા. તારીખ 14/12/2000 રોજ તેમનું ઓપરેશન કરાયું હતું, જે આશરે 6 કલાક ચાલ્યું હતું. બાદમાં હિરુભાઈએ બીજા દિવસે પેટમાં દુખાવાની ફરિયાદ ડોક્ટર રક્ષિત પટેલને કરતા તેઓએ માત્ર ડ્રેસિંગ કર્યું હતું. તે જ દિવસે રાઉન્ડમાં આવેલ ડોક્ટર લતાબહેનને તેઓએ પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. 16મી તારીખે ડોક્ટરે ડાબા પગમાં દુખાવાની ફરિયાદ નોંધી હતી, ત્યારે 17મી તારીખે તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી. ત્યારબાદ ફરજ પરના તબીબે દર્દીના બંને પગ ઘૂંટણથી નીચે અશક્ત થઈ ગયા હોવાનું કેસ પેપરમાં નોંધ્યું હતું. દર્દીની આવી સ્થિતિ જોઈને ડોક્ટર રક્ષિત પટેલે તાત્કાલિક વાસ્ક્યુલર સર્જનને બોલાવ્યા હતા, જેમણે દર્દીના બંને પગ ઘૂંટણના નીચેના ભાગેથી કાપવા પડશે. તેથી ડોક્ટર રક્ષિત પટેલ દ્વારા તારીખ 17/12/2000 રોજ રાત્રે દર્દીને ભાયલાલ અમીન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર વિજય ઠાકુર દ્વારા તારીખ 21/12/2000 અને તારીખ 23/12/2000 રોજ વારાફરતી બંને પગ ઘૂંટણથી નીચે કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દી હિરુભાઈ શેઠને SSC હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા તારીખ 16/8/2001 રોજ 100% ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ જે છે કેસ મેડિકલ નેગ્લિજન્સનું છે. આપ જોતા હશો કે વર્તમાન પત્રોમાં અને આપણે સોશિયલ મીડિયામાં ડૉક્ટરોની બેદરકારીના ઘણા બધા કિસ્સા આપણે જોતા હોઈએ છીએ. આ એક એવો કિસ્સો છે કે જેની બેદરકારીના કારણે એક 58 વર્ષના યુવાન ન કહેવાય પણ એમને બે પગ ગુમાવવા પડ્યા. આજે આપણે ડૉક્ટરને ભગવાનનું રૂપ માનતા હોઈએ છીએ અને એ ભગવાનના રૂપને આ જોઈને આપણે આખું શરીર આપણે સોંપી દેતા હોઈએ છીએ. આવો એક કિસ્સો એક હિરુભાઈ નગીનભાઈ શેઠ કરીને 2001માં અમારી જાગૃત નાગરિક સંસ્થામાં લાવેલા. એમનું કહેવું એવું હતું કે એમને હર્નિયાના ઓપરેશન માટે ડૉક્ટર રક્ષિત પટેલ જે સરદાર પટેલ હોસ્પિટલ જે મકરવા રોડ પર એમાં દાખલ થયેલા અને હર્નિયાનું ઓપરેશન અમને ખબર છે કે 1.5 કલાકથી 1 કલાકનું ઓપરેશન હોય છે. પેટ ચીરીને એમાં મેશ મૂકવાની હોય છે અને પેટ બંધ કરવાનું હોય છે. એમનું કહેવું હતું કે ઓપરેશન 6 કલાક ચાલ્યું, એટલે એના પરથી જ ખબર પડે છે કે ડૉક્ટર કન્ફ્યુઝ હશે અને કન્ફ્યુઝનમાં એણે કંઈક વાટકાપ અલગ રીતે થઈ ગઈ હશે. ઓપરેશન થયા બાદ આ હિરુભાઈ શેઠે 4 દિવસ સુધી પગમાં સેન્સેશન નથી, પગ બહુ દુખે છે, વળતર બહુ થાય છે, ફરિયાદ કરતા રહ્યા પણ ડૉક્ટરે કોઈ કાર્યવાહી કરીને માત્ર એન્ટીબાયોટિક આપીને ચલાવતા રહ્યા. 5મા દિવસે એમણે વાસ્ક્યુલર સર્જન ડૉક્ટર વિજય ઠાકોરને બોલાયા અને એમણે કીધું કે આ તો પગના બંને સેન્સેશન ખલાસ થઈ ગયા છે, પગ ઘૂંટણ નીચેથી કાપવા પડશે. એમણે ગભરાઈને ભાયલાલ અમીન હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. ત્યાં ડૉક્ટર વિજય ઠાકોરે એમનું ઓપરેશન કરીને બે પગ કાપ્યા. અમને લાગ્યું કે આમાં બેદરકારી બહુ મોટી છે, એટલે અમે એમની ફરિયાદના આધારે 44 લાખ રૂપિયાની ફરિયાદ રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદમાં કરી 2001માં. 2015માં એનો ચુકાદો આવ્યો, જેમાં રાજ્ય ગ્રાહક કમિશને એવું કહ્યું કે ડૉક્ટરની બેદરકારી નથી પરંતુ એ ઇન્ફોર્મ કન્સેન્ટ નથી લીધી, એના માટે અનૈતિક વ્યાપાર પદ્ધતિ પેટે 50,000 રૂપિયા વળતરના અને 5,000 ખર્ચના ચૂકવી આપવા. ડૉક્ટરે પણ અપીલ કરી નેશનલ કમિશનમાં, અમે પણ અપીલ કરી, ડૉક્ટરની અપીલ રદ થઈ ગઈ, અમારી અપીલ મંજૂર થઈ. એમાં બેદરકારી જે એવું નેશનલ કમિશને ઠરાવ્યું, પરંતુ વળતર જે અમને 44 લાખથી કે એની આસપાસ મળવું જોઈએ એના બદલે માત્ર 5 લાખ રૂપિયા વળતર મળ્યું છે. જજમેન્ટ નેશનલ કમિશનનો બિલકુલ બરાબર છે, એનાથી અમે સંતુષ્ટ છીએ, પરંતુ વળતર માટે અમે સંતુષ્ટ નથી. એ વળતર વધારવા માટે અમે લોકો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના છીએ. બાદમાં હિરુભાઈ શેઠે મકરપુરા સરદાર પટેલ હોસ્પિટલના ડોક્ટર રક્ષિત પટેલની નિષ્કાળજીથી પોતે ફિઝિકલ હેન્ડીકેપ બન્યા હોવાનું જણાઈ આવતા તેમણે જાગૃત નાગરિક ગ્રાહક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી PV મુરજાની દ્વારા વર્ષ 2001માં નામદાર રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદમાં ડોક્ટર રક્ષિત પટેલ અને તેમની સરદાર પટેલ હોસ્પિટલ વિરુદ્ધ ₹20 લાખ વળતર મેળવવા માટે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તારીખ 21/8/2015 રોજ રાજ્ય ગ્રાહક કમિશન દ્વારા ડોક્ટર રક્ષિત પટેલ કે તેની હોસ્પિટલ ડોક્ટરી સેવામાં ખામી દર્શાવતી નથી તેવો હુકમ કરવામાં આવ્યો,
જેથી નારાજ થયેલા હીરુભાઈ સેઠે નામદાર રાષ્ટ્રીય ગ્રાહક કમિશનમાં અપીલ કરી, જે મંજૂર કરવામાં આવી, જેમાં ડૉક્ટર રક્ષિત પટેલ અને સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા દર્દીની પૂરતી કાળજી લેવામાં આવી નથી તેવું જણાઈ આવ્યું હતું, જેથી કોર્ટના ચુકાદા દરમિયાન ધ્યાન પર લઈને નામદાર નેશનલ કમિશનના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ શ્રી આર કે અગ્રવાલ તથા સભ્ય એમ શ્રી શાહની બેન્ચ દ્વારા રાજ્ય ગ્રાહક કમિશનના ચુકાદામાં ફેરફાર કરીને વળતરની રકમ રૂપિયા 50,000 વધારીને 5,00,000 કરવામાં આવી અને ખર્ચની રકમ રૂપિયા 5,000 વધારીને 25,000 કરવામાં આવી હતી, તેમજ ડૉક્ટર રક્ષિત પટેલે 4 અઠવાડિયામાં ચૂકવી આપવી અને જો તેમ કરવામાં ચૂક થાય તો હુકમ મુજબની રકમ પર ફરિયાદની તારીખથી 9% વ્યાજ ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. જોકે આ ચુકાદાથી પણ નાખુશ થયેલા હીરુભાઈ સેઠે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. મારું નામ હીરુભાઈ નગીનદાસ સેઠ છે. હું હરેનાના ઓપરેશન માટે સરદાર પટેલ હોસ્પિટલ મકરપારા રોડ ઉપર ડૉક્ટર રક્ષિત પટેલના તાબા હેઠળ ત્યાં આગળ મારું હરેનાનું ઓપરેશન કરવાનું હતું, એટલે ડિસેમ્બર 2000માં 13 તારીખે દાખલ થયેલો. 14 તારીખે મારું ઓપરેશન હતું, એમણે મારું ઓપરેશન કર્યું. મારી જાન મુજબ હરેનાના ઓપરેશનમાં કલાક જેવો સમય લાગતો છે, પણ એ કંઈક ગૂંચાયા હશે એટલે મારું ઓપરેશન 6 કલાક જેવો લાંબો સમય ચાલ્યું એવું મને લાગ્યું. એટલે ત્યાર પછી મને ઓપરેશન થયા પછી મને લગભગ સખત બળતરાનો દુખાવો થવા લાગ્યો, એટલે મેં વારંવાર પોતે સવાર બપોર સાંજ ફરિયાદ કરી. 3-4 દિવસ સુધી જ્યાં સુધી એમની હોસ્પિટલમાં હતો ત્યાં સુધી દરરોજ ફરિયાદ કર્યું હતું કે તમને એનેસ્થેસિયાના કારણે આ બધી તકલીફ થઈ છે, એ ધીમે ધીમે ઓછું થઈ જશે એવું એમને મને હૈયાધારણા આપી અને બીજી થોડી ઘણી દવાઓ આપીને મને એવું કર્યું. પછી મને કોઈ પણ એમને વાસ્ક્યુલર કોઈ કન્સલ્ટન્ટને બોલાયા નહીં ડૉક્ટરને. પછી મેં કહ્યું સાહેબ મારાથી રહેવાતું નથી, આ બળતરા પુષ્કળ થાય છે અને મને આપણે ડૉક્ટરને ભગવાન માની, એટલે મેં કહ્યું કે મારો કંઈ આગળ ઉપર કરો. એટલે એમને આપણે વાસ્ક્યુલર સર્જન ડૉક્ટર વિજય ઠાકોરને બોલાવ્યા અને પછી વિજય ઠાકોરે જોઈન કહ્યું કે ભાઈ આ ભાઈના બંને પગમાં લોહી મળતું નથી એટલે ખલાસી ગયા છે, બંને પગ કાપવા પડશે. એટલે એને મને ભૈલાલભાઈ હોસ્પિટલમાં દાખલ શિફ્ટ કર્યા અને ભૈલાલભાઈ હોસ્પિટલમાં મારો 21 ડિસેમ્બર 2000 અને 23 ડિસેમ્બર 2000 વારાફરતી 2 પગ કાપ્યા અને ત્યાર પછી હું કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડૉક્ટર વિરેન્દ્ર સાંડેલિયા મારફતે મારા આર્ટિફિશિયલ લીમ માટે ત્યાં ગયો. એમને મને આર્ટિફિશિયલ લીમ બનાવ્યા અને હું શરૂઆતમાં એ દેશી આર્ટિફિશિયલ લીમ હતા એનાથી હું મારું જીવન ધોરણ ચલાવતો હતો. મારા દર વખતે રિક્ષામાં આવું જવું પડે એ મારું જે સ્કૂટર હતું એમાં મેં 4-વ્હીલર બનાવ્યું અને અત્યારે હાલમાં પણ હું મારી ઉંમર થઈ ગઈ હોવા છતાં અને હું એકલો, મારા વાઈફ ગુજરી ગયા છે અને એક મેડ સર્વન્ટથી મારી લાઈફ ચલાવું છું અને મને ત્યાંથી નેશનલ કમિશનમાંથી મારો આ 2000 ઓગસ્ટ 2019માં ચુકાદો આવ્યો છે એ હજુ મને મળ્યો નથી કે એના પૈસા મળ્યા નથી. કંઈ 5 લાખનો ચુકાદો આવ્યો છે અને 25,000 રૂપિયા કોસ્ટનો ચુકાદો આવ્યો છે પણ હજુ મને મળ્યા નથી અને આ મારી તકલીફ જોતાં ઘણો ઓછો છે એટલે હું આગળ ઉપર સુપ્રીમમાં વધારાના વળતર માટે કરવાનો છું. માટે હા, જાગૃત નાગરિક મારફતે બુલજાની સાહેબ મારા માટે લડી રહ્યા છે.